લોકસભામાં બુધવારે ઐતિહાસિક મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું, જેની તરફેણમાં 554 મત પડ્યા, જેના વિરોધમાં માત્ર 2 મત પડ્યા. તે સંદર્ભે સમગ્ર દેશમાં મહિલા અનામતને લઈને ભારે ચર્ચા રહી હતી. ત્યારે બિલ પાસ થવાની સાથે ડભોઈ મહિલા મોરચા દ્વારા તથા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં આતશબાજી કરી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરાયો હતો. નવી લોકસભામાં નવો ઇતિહાસ રચાઈ રહ્યા છે. મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખી બુધવારે લોકસભામાં મહિલા અનામત બિલ પાસ કરવામાં આવ્યું, જેની તરફેણમાં 454 મત પડ્યા હતા અને સમર્થન મળ્યું છે. ત્યારે રાજ્ય અને દેશની મહિલાઓ માટે આ મોટો નિર્ણય રહે. 33% અનામત જાહેર થતાં હવે રાજકીય સીટોમાં મહિલાઓનું સ્થાન રહેશે. ત્યારે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ બિલને આવકાર્યો હતો. સાથે મહિલા મોરચા ડભોઈ નગર પ્રમુખ સુકીર્તિબેન તડવી, હિનાબેન ભટ્ટ મહામંત્રી મહિલા મોરચા, તેજલબેન સોની કારોબારી ચેરમેન નગરપાલિકા, હર્ષાબેન ચૌહાણ પક્ષના નેતા, હિનાબેન મોઢ ઉપપ્રમુખ વડોદરા જિલ્લા પ્રમુખ સહિત મહિલા મોરચા અને ભાજપ કાર્યકરોની હાજરીમાં સિનોર ચાર રસ્તા પાસે આતિશબાજી કરી મીઠાઈ ખવડાવી મહિલા અનામત બિલને આવકાર્યો હતો. સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. વિજય બારોટ, જેડેશ ટીવી, ડભોઈ. નવા સંસદ ભવનના પ્રથમ સત્રમાં મોદીજીએ અમૃતમનું આહ્વાન કરું છું એવું કહીને દેશની તમામ બહેનોને 33% આરક્ષણ આપ્યું. જ્યાં વિધાનસભા હોય કે લોકસભા હોય ત્યાં ફક્ત 10 કે 12 મહિલાઓ દેખાતી હતી, એની જગ્યાએ મહિલાઓની વધુ મહિલાઓ આવશે, વધુ મહિલાઓ સાંસદ પણ બનશે અને વિધાયક પણ બનશે. તો મોદીજી આપનો ખૂબ ખૂબ આભાર કે અમને બહેનોને માન અને સન્માન આપ્યું છે. ખરા અર્થમાં જો માન અને સન્માન અપાવનાર કોઈ હોય તો આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ છે. મોદીજી આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.